બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। લોકડાઉનને લઈને લોકડાઉનને પગલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તમામ મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે લોકડાઉનને લંબાવવામાં આવે। જે આ પીરિયડ છે લોકડાઉનનો તેને હજુ પણ વધારવા માટે માંગણી કરવામાં આવી છે, કારણ કે તમામ રાજ્યોની સ્થિતિ વણસી રહી છે। કોરોનાએ તેમને ચપેટમાં લીધો છે। રાજ્યોને સોંપવામાં આવી આખી કમાન, તે અંગે પણ માંગણી કરવામાં આવી રહી છે। केंद्र सरकार हवे केवा प्रकारनो निर्णय लेशे ते तेना उपर सौ कोईनी नजर केंद्रित जोवा मळी रही छे। परंतु लॉकडाउन लईने आ सौथी मोटा समाचार, कोरोनानो कहर वरसी रह्यो छे, दहशतनो माहोल छे अने तबलीगी जमातने कारणे, केटलाक मूर्खाओने कारणे कोरोना वधारे प्रमाणमां प्रसरी रह्यो छे। जेने कारणे ज मुख्यमंत्रीओ द्वारा केंद्र सरकारने रजूआत करवामां आवी छे। राजस्थानना मुख्यमंत्रीए मांग करी छे के केंद्र सरकार राज्य सरकारने कमान सोंपे। लॉकडाउन ने पगले आ सौथी मोटा समाचार आपना सुधी मंतव्य न्यूज पहोंचाडी रह्यु छे। अत्यारना ब्रेकिंग न्यूज मळी रह्या छे। राज्य सरकारोनी रजूआत केंद्र केटला अंशे सांभळशे ते जोवानुं रहेशे। आ पहेला 21 दिवसना लॉकडाउननी जाहेरात कराई हती। हवे राज्योने आ निर्णय सोंपवामां आवे, आ सत्ता आपवामां आवे तेवी राजस्थानना मुख्यमंत्री अशोक गहलोते रजूआत करी छे। लॉकडाउन વધારવા માટે જ આ અપીલ કરવામાં આવી છે। મારા સંવાદદાતા અરુણ શાહ પણ જોડાઈ ગયા છે। અરુણ, આપની પાસે આવવા માંગીશ અને પૂછવા માંગીશ કે લોકડાઉનને લઈને શું પગલાં લેવામાં આવશે એ પર સૌ કોઈની નજર, પરંતુ લંબાવવામાં આવી શકે શું લોકડાઉન? દીપા, કેન્દ્ર સરકાર સમક્ષ જે રીતે અનેક રાજ્યોએ રજૂઆત કરી છે, ખાસ કરીને તેલંગણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોએ આ લોકડાઉનની જે મુદત હાલના તબક્કે કહી શકાય કે જે 21 દિવસ માટે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે લોકડાઉન જાહેર કર્યું છે ને તેના પ્રમાણે તેનો અમલ પણ થઈ રહ્યો છે। પરિણામે કહી શકાય કે હાલના તબક્કે જે રેશિયો છે અને દર્દીઓની સંખ્યા કોરોના વાયરસ પોઝિટિવની ઉત્તરોત્તર વધતી જાય છે ને તેને નિયંત્રણમાં લેવાના હેતુથી રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારને આ રજૂઆત મળેલી છે ને તેના સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા કેવો અભિગમ અપનાવવામાં આવશે તે જોવાનું રહેશે। પરંતુ જે રાજ્યોએ રજૂઆત કરી છે તેમાં લોકડાઉનની મુદત જે હાલના તબક્કે 14 એપ્રિલના રોજ પૂર્ણ થાય છે તેમાં વધારો કરવા માટેની માગણી કરી છે। મહત્વનું એ છે કે કેન્દ્ર સરકાર આના પર કઈ રીતે આ દ્રષ્ટિએ જોશે અને તેના સંદર્ભમાં શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે। પરંતુ મહદઅંશે જે રાજ્યોએ માગણી કરી છે તે લોકડાઉન હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ને ખાસ કરીને કોરોના પોઝિટિવ કેસ જે વધતા જાય છે તેને નિયંત્રણમાં લાવવાના હેતુથી હજુ પણ લોકડાઉનની જરૂર છે તેવો મત રાજ્ય સરકારોએ વ્યક્ત કર્યો છે અને તેના જ ભાગરૂપે કહી શકાય કે હવે કેન્દ્ર સરકાર આ સંદર્ભમાં શું નિર્ણય લેશે તે મહત્વનો પુરવાર થશે। આ અંગેનો નિર્ણય પણ ટૂંક જ સમયમાં લેવાઈ જશે તે સંદર્ભની સમર્થન પણ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાપ્ત થયું છે। એટલે કહી શકાય કે લોકડાઉનને પ્રથમ તબક્કામાં થોડાક સમય માટે લંબાવવામાં આવે એવી પણ શક્યતા જોવાઈ રહી છે। હવે આખરે કેન્દ્ર સરકાર દ્વારા અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અંગે કેવી રીતે રજૂઆત અને નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહેશે। જી અરુણ, અત્યાર સુધીનો જે તબક્કો હતો કોરોનાની દહેશત વચ્ચે, ત્યારે એક વાત એ નોટિસ કરવા જેવી હતી કે પ્રધાનમંત્રી જ્યારે પણ કોઈ નિર્ણય લેશે અથવા તો એ પહેલા ચર્ચા કરે છે અથવા એ બાદ એની અમલવારી કઈ રીતે કરવી તે અંગે પણ ચર્ચા કરવામાં આવતી હોય છે રાજ્યોના જે મુખ્યમંત્રીઓ છે તેમની સાથે। એટલે કેન્દ્ર સરકાર રાજ્યોની સરકારને સાથે રાખીને જ અત્યાર સુધી કામ કરી રહી છે। ચોક્કસપણે આ દિશામાં ચિંતન કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં જ આવશે। દીપા, ચોક્કસ વાત છે કે રાજ્ય સરકારનો મત પણ જાણી લે તે જરૂરી છે ને સૌથી વધુ અગત્યનું મેં જે રીતે જણાવ્યું તે પ્રમાણે અગાઉ રાજ્ય સરકારો તરફથી કેન્દ્ર સરકારને આ અંગેની રજૂઆતો પણ મળી છે કે લોકડાઉનની મુદતમાં વધારો કરવામાં આવે। મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારના મુખ્યમંત્રીઓ સાથે જ્યારે વિડીયો કોન્ફરન્સ પણ હાથ ધરાઈ હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારા આ સમગ્ર વિડીયો કોન્ફરન્સનું જે સંચાલન થયું હતું ને તેમાં પણ રાજ્ય સરકારનો મત જાણવા માટેનો પ્રયાસ થયો હતો। પરિણામે કહી શકાય કે રાજ્ય સરકારનો મત જાણ્યા પછી જ જ્યારે બહુમતીથી નિર્ણય લેવામાં આવશે ને તેમનો વિશ્વાસમાં લઈને જ આ અંગેનો આખરી નિર્ણય કરવામાં આવશે। તદુપરાંત સૌથી મહત્વનું એ છે કે અત્યારના તબક્કે હજુ પણ જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેને એક સપ્તાહનો સમય, દીપા, હજુ પણ બાકી છે। એટલે આગામી 2-3 દિવસમાં હજુ પણ શું પરિસ્થિતિ સર્જાય છે તેના પણ સૌની નજર રહેશે અને ત્યારબાદ અંતિમ સ્થિતિને ધ્યાનમાં લઈને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેમજ મુખ્ય સચિવો સાથે સહિતની અંતિમ ચર્ચા ચર્ચા કરતા પહેલા અને નિર્ણયની જાહેરાત કરતા પહેલા ચોક્કસ તેની સાથે ચર્ચા વિચારણા કરશે અને ત્યારબાદ જ પરિસ્થિતિને આધીન અને ખાસ કરીને દર્દીઓની સંખ્યા, પોઝિટિવ કેસની સંખ્યાની શું પરિસ્થિતિ છે તે સમગ્ર સમીક્ષા કરીને અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે। જી અરુણ, 8 તારીખે વિપક્ષ સાથે વિચાર વિમર્શ કરવાની બેઠક યોજવાની જે રણનીતિ સરકાર દ્વારા ઘડવામાં આવી છે, આશા સેવીએ કે આ તારીખે જ નિર્ણય જાહેર કરવામાં આવશે કે આ બાદ, એટલે કે હજુ પણ સરકાર પાસે 8 દિવસનો સમયગાળો છે 21 દિવસના લોકડાઉનને લઈને, એ બાદ જાહેરાત કરવામાં આવશે? दीपा, मैं जे रीते कीधुं ते प्रमाणे हजू पण थोड़ो 1 सप्ताहनो समय पूरो बाकी है। आवता रविवारे जे छे ते लॉकडाउननो समय पूरो थाय छे, एटले चोक्कस रीते कही शकाय के 1 सप्ताहनो समय हजी बाकी है 14 एप्रिल ने, त्यारे चोक्कस रीते समग्रतः रीते पूरी समीक्षा कर्या बाद अने राज्य सरकार ने तेमज कोईपण विपक्ष ने पण विश्वास में लईने पछी ज आ संदर्भेनो अंतिम निर्णय लेवामां आवशे। महत्वपूर्ण देशना हितमां अने खास करीने पॉजिटिव केसनी संख्यानी स्थिति शुं छे, आ बे मुद्दा सौथी महत्वना रहेशे अने ए मुद्दा उपर चर्चा विचारणा करी सौ कोईने विश्वासमां ले, तेमां राजकीय पक्षपातनो कोई सवाल ज आवतो नथी। हालना तबक्के बी आपणे जोईए तो जे रीते भाजप सरकारनो ज नहीं परंतु वडाप्रधान नरेन्द्र मोदीनो जे अभिगम रह्यो छे ते कोईपण राजकीय पक्षथी पर रहीने आ संदर्भेना निर्णयो जे पण लेवामां आव्या ते लेवामां आव्या छे। एटले कही शकाय के आ संदर्भे लॉकडाउननी मुदत वधारवा संदर्भे पण चोक्कस रीते कोईपण जातनो राजकीय पक्षपात थाय नहीं ते मुजबनो निर्णय लेवामां આવશે। જી બિલકુલ, આભાર અરુણ માહિતી આપવા માટે। તો અત્યારમાં આ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। લોકો એક તરફ માંગણી કરી રહ્યા હતા અને પોતાની ઈચ્છા પણ સેવી રહ્યા હતા કે આ 21 દિવસના લોકડાઉન બાદ તેમને આશા હતી કે દેશ આખો ખુલશે, ધંધા રોજગાર પર તેઓ જઈ શકશે, પરંતુ અત્યારે ધંધા રોજગાર કરતા, અર્થતંત્ર કરતા પણ વધારે પ્રધાનમંત્રી માટે, સત્તાપક્ષ માટે, વિપક્ષ માટે, તમામ માટે એક જ પ્રાથમિકતા છે અને લોકોનું એ સ્વાસ્થ્ય જાળવવા માટે જ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે।